તો રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેવડિયામાં ઉપસ્થિત રહેવાના છે. તેમની હાજરીમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે અને 31 ઓક્ટોબરે એકતા દિવસ છે. પ્રતિવર્ષ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અત્યારે તેને લઈને કેવડિયાને રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે અને સ્ટેચ્યુથી 25 ચોરસ મીટરમાં કાયમી લાઇટિંગ પણ કરવામાં આવ્યું છે. દર વર્ષે કેવડિયામાં એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને તે અંતર્ગત પ્રધાનમંત્રી મોદી દર વર્ષે અહીંયા એકતા પરેડમાં ભાગ લેવા માટે આવે છે. આ વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંયા આવી રહ્યા છે. જો કે કેવડિયા ખાતેની સજાવટની અને જે રોશની છે તેની જો વાત કરીએ તો જોઈ શકાય છે કે કેવડિયામાં કાયમી જે રોશની કરવામાં આવી છે. 25 ચોરસ મીટરના વિસ્તારમાં કાયમી રોશનીથી ઝગમગાટ કરવામાં આવ્યો છે જે જોઈ શકાય છે. અત્યારે જે આ નાળિયેરી છે લાઇટિંગથી શોભથી જે આ નાળિયેરી છે તે સ્ક્રીન પર જોઈ શકાય છે. પણ આવા અનેક જે આકર્ષક લાઇટિંગ છે તે સમગ્ર કેવડિયામાં 25 ચોરસ મીટર વિસ્તારમાં કરવામાં આવ્યા છે જેનું ગત વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આવી અનેક આકર્ષક લાઇટો અહીંયા સમગ્ર કેવડિયામાં તમામ માર્ગો પર રાખવામાં આવી છે અને લગભગ 18,000થી વધુ સુશોભિત લાઇટો કેવડિયાને રોશનીથી ઝગમગાવે છે અને આ લાઇટોનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવ્યું છે. જો કે આ જે રોશની છે તેનો ઝગમગાટ પ્રવાસીઓ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કેમેરામેન કલ્પેશ જોશી સાથે સોનલ રણકટ, મંતવ્ય ન્યૂઝ, કેવડિયા.